નમસ્તે, મજામાં ને? ચાલો તારે ઓનલાઈન એજ્યુકેશન આપણે ચાલુ કરીશું. ચાલો તો એમાં થોડે દરેક બાળકો અને વાલી મિત્રોને એમની વિનંતી કે આપણા બાળકને એમાં પ્રોત્સાહિત કરે અને ઓનલાઈન એજ્યુકેશનમાં થોડું ધ્યાન આપે. બરોબર, ભારતનું ચલણી નાણું શું છે? પાઠ 5માં ભારતનું ચલણી નાણું. ભારત એટલે આપણો દેશનું નામ છે ભારત. ચલણી એટલે ચલણમાં ચાલતું હોય તે, અને નાણું એટલે પૈસા. બરોબર, પૈસા. પૈસા શબ્દ સાંભળીને શું થયું? દરેકને ખબર, નાના એવા બાળક હોય, એક મહિના બે મહિના જેમ જેમ મોટું થાય એટલે પૈસા એટલે બાળકને ખબર પડી જાય. ભલે એને ખબર ના પડે કે આનાથી શું થાય, પણ પૈસા આવે એટલે એના હાથમાં તરત જ એનું આનંદમાં આવી જાય છે. ચલણમાં ચાલતું હોય તે સિક્કો, રૂપિયા, પૈસા, નોટ જે આપણે કહીએ તે આપણા ચલણમાં હોવું જોઈએ. તમે પહેલાંનો જે પૈસા હોય તે લઈને દુકાનમાં જાઓ તો તમને એ વસ્તુ આપશે નહીં, એટલે અત્યારે તે ચલણમાં નથી. ચલણમાં નથી એટલે કે ચાલતું નથી. અત્યારે તમે 5 રૂપિયાની નોટ લઈને જાઓ તો દુકાનવાળો ના પાડશે, ના આ નોટ તો બંધ થઈ ગઈ છે. બરોબર, એવું કહેશે, એટલે એ ચલણમાં નથી. ચલણનો શબ્દ એનો અર્થ તમને ખબર પડી ગયો, ચલણી એટલે. ચાલો ત્યારે આગળ જોઈશું આપણે. જો અહીં આપણા દેશના ચલણી સિક્કા અને ચલણી નોટોના ચિત્રો આપેલા છે. બરોબર, દેખાય છે ને તમને રૂપિયા, પૈસા, નોટો? તો જુઓ, દરેક ચલણી સિક્કા અને નોટના મૂલ્યનો સાચો ગુજરાતી નંબર ખાલી જગ્યામાં લખો. હવે તમે જ્યારે પૈસા કે અથવા નોટમાં જોયું હશે તો તેમાં અંગ્રેજી શબ્દ લખેલા હોય છે. શું લખેલા છે? અંગ્રેજી અંકો. 50 તો આ 5 અને 0. બરોબર, તો 5 અને 0 એવું લખેલું છે. પછી 1, 2, 5, 10 તો એની સામે તમારી ખાલી જગ્યા આપી છે તો તેમાં તમારે ગુજરાતી અંક લખવાનો છે. બરોબર, ગુજરાતી એકડા કહીએ તે લખવાનું છે. હવે આ શેનું ચિહ્ન છે? રૂપિયા. બરોબર, રૂપિયાને આવી રીતના એનો સંકેત છે. બીજો સંકેત એવો ના આવડે તો રૂ એકલો પણ લખી દો તો પણ ચાલે. તો એનો અમલ ક્યારે થયો હતો? બરોબર, જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે એનો અમલ ક્યાંથી ચાલુ થયો હતો? 2010થી 50 પૈસાનો સિક્કો અમલમાં આવ્યો હતો. આ પહેલાં 2010ની પહેલાં જે 50 પૈસાનો સિક્કો હતો તે થોડો જુદો હતો. અત્યારે પણ તમારી પાસે પૈસા અથવા સિક્કા હશે તેમાં જેની ઉપરના જે ચિત્રો છે એ બધા અલગ અલગ હશે. પછી એની નીચે પણ એની વર્ષ લખી હશે, એની ઈસવીસન જે સાલ છે એ પણ લખેલી હશે. તમે ક્યારેક સિક્કો લઈને શાંતિથી જોજો કે એની ઉપર આગળ અને પાછળ કેવા કેવા ચિત્રો છે, શું લખેલું છે, નીચે એની અમલનીકરણની અથવા તો ઈસવીસન સાલ કઈ લખી છે એ બધું તમે ધ્યાનથી ક્યારે જોજો. અહીંયા પહેલો છે 50. દરેકને ખબર હશે 50 એટલે 50 અને પૈસા. અહીંયા લખેલું હશે પૈસા. બરોબર, શું લખ્યું હશે? પૈસે. પૈસે એટલે પૈસા, 50 પૈસા. ત્યાર પછી આવે છે 1 એટલે 1 રૂપિયો. પછી 2 એટલે 2. 5 એટલે 5 રૂપિયા. અહીંયા આગળ આ રૂ લખેલા હશે એટલે રૂ કહેવાય. બરોબર, અને પૈસે લખ્યું હશે એટલે પૈસા કહેવાય. ત્યાર પછી આવે છે 10 એટલે 10 રૂપિયા. બરોબર, હવે આ બધા આપણા થઈ ગયા ચલણી સિક્કા. હવે ચલણી નોટોનો વારો હોય છે. સિક્કા એટલે આ નાના નાના હોય પૈસા, એને 50 પૈસાના 2 તમે ભેગા કરો એટલે 1 રૂપિયો બને. 1 રૂપિયાના 2, 3, 4, 5 ભેગા કરો એટલે 5 રૂપિયા બને. 2 ના 2 સિક્કા હોય એટલે 2 રૂપિયા. હવે આવે છે નોટો. તો આ નોટ ક્યારે તમે જોઈ છે? ઘણા વિદ્યાર્થીઓએ જોઈ હશે, ઘણા વિદ્યાર્થીઓએ નહીં જોઈ હોય. મમ્મી પાસે હોય જૂની પહેલાંની તો તમે જોઈ શકો છો. બરોબર, અને 1 રૂપિયાની કહેવાય, અને 2 રૂપિયાની કહેવાય, અને 5 રૂપિયાની નોટ કહેવાય. બરોબર ને? ત્યાર પછી આવે છે 10 રૂપિયાની. આ નોટ તો બધાએ જોઈ હશે, છે ને અત્યારે તમારી પાસે? હા. તો પછી આ જુઓ શેની નોટ છે? 20 રૂપિયાની. સરસ, આ નોટ પણ ખબર પડતી હશે. ખબર પડે છે ને શેની છે? 50ની. અહીંયા ખબર ના પડે તો કંઈ નહીં, પણ અહીંયા લખ્યું હોય એટલે આપણને ખબર પડી જાય કે 50 રૂપિયાની નોટ છે. ત્યાર પછી પણ આ નોટનો કલર, અમુક બાળકોને તો શું કલર જોઈને નોટો ગમે છે. શું ગમે છે? કલર જોઈને, હા આ સરસ કલર છે કે છે. પણ એ નોટને એનું જે મૂલ્ય છે એ પણ જાણવું જોઈએ કે કેટલા રૂપિયાની નોટ છે. તો 100 રૂપિયાની. બરોબર, ત્યાર પછી આ ઓરેન્જ કલર જેવી નોટ આવે છે એ શેની છે? 200 રૂપિયાની. શેની છે? 200 રૂપિયાની. ત્યાર પછી આવે છે 500 રૂપિયાની,
અને પછી આવે છે 2000ની નોટ, જોઈ છે ને બધાએ? હા, તો હવે આ શું છે? ભારતનું ચલણી નાણું, એ તો આપણે જોઈ લીધું બરોબર, પણ આ નોટોને ભેગા કરવાથી 10-10 રૂપિયાની બે નોટ કરીએ તો કેટલી થાય? બરોબર 20, સરસ. પછી એવી રીતના 20 રૂપિયાની પાંચ નોટો ભેગી કરો તો શું થાય? 20-20-20 એવું તમે પાંચ વખત ગણશો, અથવા તો 11માં 20 50 કરશો એટલે કેટલા થાય? 100 રૂપિયા તમારે ભારતના ચલણી નાણાં, એમાં એની સાથે સાથે તમારે આ નોટને ભેગી કરવાથી એક સિક્કો અને એક નોટ એમ ભેગું કરવાથી કેટલા રૂપિયા થાય તે પણ સમજવાનું છે. એટલે તમે ક્યારેક બહાર ખરીદી કરવા જાઓ ત્યારે તમને ખબર પડે કે કેટલા પૈસા આપવાના છે, કેટલા પાછા લેવાના છે, એ આ પાઠ ઉપરથી તમારે શીખવાનું છે બરોબર. ચાલો પાઠ જોઈ લીધો, હવે આપણે એનું સ્વાધ્યાય કરીએ બરોબર. તો સ્વાધ્યાયમાં ધ્યાન આપો. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રો જોઈને કુલ કેટલા પૈસા અથવા કેટલા રૂપિયા થાય તે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાના છે. હમણાં મેં તમને સમજાય ને, એ પ્રમાણે તમારી પાસે 2 50-50 પૈસાના સિક્કા હોય તો કેટલા બને? 1 રૂપિયો, એ તો ખબર છે ને. 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય, ખબર પડી? ખબર છે ને. હા, તો 2 50-50 પૈસાના સિક્કા મળે એટલે આપણી પાસે 1 રૂપિયો થાય. બીજા નંબરની ખાલી જગ્યા જુઓ, એમાં સેના બે સિક્કા આપેલા છે? 2-2 રૂપિયાના બરોબર. તો 2-2 રૂપિયાના બે સિક્કા થાય એટલે કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા, સરસ. ત્યાર પછી જુઓ ત્રીજા નંબરની ખાલી જગ્યા શું લખ્યું છે? રૂપિયા 5, રૂપિયા 5. કેટલા છે રૂપિયા 5-5ના? 2 સિક્કા, કેટલા રૂપિયા થાય? સરસ, 10 રૂપિયા. ચોથા નંબરની ખાલી જગ્યા જુઓ, શેની નોટ છે? 10-10 રૂપિયાની બે નોટ, 10-10 રૂપિયાની બે નોટ એટલે 20 રૂપિયા બરાબર ને? સાચું. ચાલો પાંચમા નંબરનું જુઓ, શેની નોટ છે? 50 રૂપિયાની એક નોટ, બીજી 50 રૂપિયાની એક નોટ, કેટલા રૂપિયા થયા? 100 રૂપિયા બરાબર. છઠ્ઠા નંબરની ખાલી જગ્યા 100 રૂપિયાની કેટલી નોટો છે? 2 નોટો, 100-100 રૂપિયાની 2 નોટો તો 200 રૂપિયા, 100-200-300 એમ આગળ આગળ જેટલી નોટો થાય એમ તમારી ગણતરી કરતું જવાનું બરાબર ને? આવડશે ને ગણતરી કરતા? હા, ચાલો ત્યારે બીજા નંબરનો પ્રશ્ન જુઓ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. સાચું હોય ત્યાં સાચું અને ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે બરાબર. ચલો પહેલો નંબર જુઓ, 1 રૂપિયાના 2 સિક્કા બરાબર 2 રૂપિયા થાય બરાબર. 1-1 રૂપિયાના 2 સિક્કા હોય તમારી પાસે તો કેટલા થાય? 2. તો આ વાક્ય કેવું થશે? સાચું બરાબર. ચાલો 2 રૂપિયાની 3 નોટ બરાબર 6 રૂપિયા થાય. 2 રૂપિયાની 3 નોટ, 2 રૂપિયાની 1 નોટ, 2 રૂપિયાની 2 નોટ, 2 રૂપિયાની 3 નોટ, કેટલા રૂપિયા થયા? 2-2-4 અને બીજા 2 એટલે 6. અને એવું ના આવડે તો 2નો ઘડિયો આવડતો હોય તો 2નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી, 2-3-6 બરાબર. તો કેવું થશે આ વાક્ય? સાચું. ચાલો ત્રીજા નંબરનું, 5 રૂપિયાની 5 નોટ બરાબર 25 રૂપિયા થાય. હમણાં ઉપર સમજાયું તેમ બરાબર, કશું ના આવડે તો આપણને ઘડિયા તો આવડે ને 5 સુધીના. 5 રૂપિયાની 5 નોટ ક્યાં સુધી બોલવાનો? આ ઘડિયો 5નો ઘડિયો 5 સુધી, પાયે પાયે 25. આવી ગયો જવાબ? તો આ વાક્ય કેવું થશે? સાચું બરાબર. ચાલો ચોથો નંબર, 10 રૂપિયાની 8 નોટ બરાબર 40 રૂપિયા થાય. શું કરીશું આમાં? કોનો ઘડિયો બોલીશું? 10નો. ક્યાં સુધી? 8 સુધી. તો 10-8-80 થયા, અહીંયા તો 40 લખ્યા છે. તો શું કરીશું? આ વાક્યને આપણે ચોકડી મારી દઈશું બરાબર, એટલે આ વાક્ય ખોટું થશે બરાબર ને. ચાલો પાંચમા નંબરનું, 20 રૂપિયાની 4 નોટ બરાબર 100 રૂપિયા થાય બરાબર. હવે આપણને 20નો ઘડિયો કદાચ આવડે અને કદાચ ના આવડે, ઘણા બાળકોને આવડે ઘણાને ના આવડે. તો 2નો ઘડિયો આવડે છે ને તમને બરાબર? 2નો ઘડિયો આવડે છે ને? તો શું કરવાનો? 2નો ઘડિયો 2 ચોકું
આઠ, તો અહીંયા આગળ તો આઠ અને પાછળ મીંડું એક લગાવી દેવાનું, બેનો ઘડ્યો છે એટલે. તો બે ચોક આઠ અને વીસ ચોક એસી થાય, તો અહીંયા જવાબ પણ શું આવ્યો? ખોટો પડશે, બરાબર. વીસ ને ચાર સુધી બોલે તો વીસ ચોક એસી થાય, અહીંયા કેટલા લખ્યા છે? સો લખ્યા છે, એટલે આ વાક્ય પણ ખોટું થશે. છઠ્ઠો નંબર, 500 રૂપિયાની બે નોટ બરાબર 1000 રૂપિયા થાય, આ વાક્ય સાચું. પાંચ ને પાંચ દસ કરો એટલે થઈ ગયા, પાછળ બે મીંડા આ વધ્યા એ બે મીંડા લગાવી દો એટલે 1000 રૂપિયા થઈ ગયા, બરાબર ને? સમજણ પડી ને? હા, ચલો જો પ્રશ્ન નંબર ત્રણ. નીચે આપેલા ચલણી સિક્કાઓને ચડતા ક્રમમાં ગોઠવો. આગળ પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં તમારે ગણિતમાં ચડતા અને ઉતરતા ક્રમમાં આવી ગયું છે, બરાબર. ચડતો ક્રમ એટલે જેમ જેમ આગળ જઈએ તેમ એ કેવું થાય? વધતું જાય, બરાબર. તેનો અંક વધતો જાય તેને ચડતો ક્રમ કહેવામાં આવે છે. એવી જ રીતના અહીંયા આગળ આપણે રૂપિયા અને પૈસામાં તેને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. હવે સૌથી ઓછા પૈસા જે કિંમતમાં ઓછું મૂલ્ય હોય તેને આપણે પહેલાં લખીશું, ને આગળ જેમ જેમ જેમને પૈસા વધતા જાય, રૂપિયા વધતા જાય, તેમ એને પાછળ લખીશું, બરાબર. ચલો અહીંયા 5 રૂપિયા છે, 2 રૂપિયા છે, 50 પૈસા છે ને 1 રૂપિયો છે. હવે આટલામાંથી તમને ખબર પડી જાય કે સૌથી ઓછી કિંમત કોની છે? કોની છે બોલો તો? હા, પૈસા એ સૌથી નાની કિંમત કહેવાય. તેમાં પૈસામાં એક જ છે, 50 પૈસા, એટલે આપણે 50 પૈસાને સૌથી પહેલાં લખી દઈશું. ત્યાર પછી બાકી રહ્યા રૂપિયા, 5 રૂપિયા, 2 રૂપિયા અને 1 રૂપિયો. જેમ જેમ તમે ગોઠવી દો તેમ તમારે આમ સાચું કરી દેવાનું, એટલે આપણને ખબર પડી જાય કે આપણે તેની ગણતરી કરી લીધેલી છે, લખાઈ ગયું છે, બરાબર. હવે રૂપિયામાં જુઓ, 5, 2 અને 1. હવે આમાં ત્રણેયમાંથી નાનામાં નાનું કયું છે? તો 1 રૂપિયો. આની કિંમત આ બે કરતાં ઓછી છે એટલે આપણે એને પહેલાં લખીશું, 5 રૂપિયા અને 2 રૂપિયા કરતાં, બરાબર. એટલે 50 પૈસા અને એના પછી આવે છે 1 રૂપિયો, બરાબર. હવે કોણ બાકી રહ્યું? 5 રૂપિયા અને 2 રૂપિયા. હવે આ બેમાંથી કોણ નાનું છે? તો કે તમે કહેશો 2 રૂપિયા, તો આપણે 2 રૂપિયાને પહેલાં લખીશું અને પછી છેક છેલ્લે 5 રૂપિયા. થઈ ગયો આપણો ચડતો ક્રમ, બરાબર. સમજણ પડી ગઈ ને? હા, તો ચલો લખી લો. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 4. નીચે આપેલી ચલણી નોટોને ઉતરતા ક્રમમાં ગોઠવો. જેવી રીતે આપણે ચડતા ક્રમમાં લખ્યું કે સૌથી પહેલાં નાના, એના પછી થોડુંક મોટું, મોટું, એમ આગળ આગળ એની કિંમત વધતી જાય. હવે ઉતરતા ક્રમમાં એનાથી ઊંધું છે આપણે, બરાબર. એનાથી ઉલટું કરવાનું કે સૌથી જે નાનું છે એને છેલ્લે રાખવાનું છે અને સૌથી મોટું હોય તેને આગળ રાખવાનું છે. જેની કિંમત વધારે હોય તે પહેલાં લખવાનું, જેની કિંમત ઓછી છે તેને સૌથી છેલ્લા લખવાનું, બરાબર. થઈ ગયો ઉતરતો ક્રમ આપણે. તો હવે આપણે એમાં જોઈ લઈએ કૌંસમાં કયા આપેલા છે. 100 રૂપિયા, 500 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયા. હવે દરેકને તો પૈસાની, રૂપિયાની ખબર પડી ગઈ છે કે કેટલા વધારે છે ને કેટલા ઓછા છે. તો 20 રૂપિયા અને 50 રૂપિયા એ આ બે કરતાં ઓછા લાગે છે એટલે આપણે એને છેલ્લે રાખીશું. ત્યાર પછી આવે છે આ 100 અને 500. તો હવે આ બેમાં કોણ મોટું છે, કોની કિંમત વધારે છે? તો તમે કહેશો 5ની, બરાબર. 5 એટલે 500. આપણે આગળનો આંકડો જોઈએ એક એક, એટલે આ બેમાં આપણને જે પહેલો આંકડો છે એટલે આપણને ખબર પડી જાય કે હા આની કિંમત વધારે છે, એટલે 500 રૂપિયા આપણે સૌ પ્રથમ લખીશું. ત્યાર પછી આવે છે 100 રૂપિયા, બરાબર. 500 પછી 100, આને તો આપણે બેને છેલ્લા એક કીધું હતું કે એ પછી લખીશું આપણે, પણ જે વધારે પાછળના મીંડાવાળા છે એ સૌથી મોટા કહેવાય, એટલે 500 અને 100, બરાબર. એના પછી જોઈ લો, હવે આ બે બાકી રહ્યા છે, 20 રૂપિયા અને 50 રૂપિયા. તો એમાં કોણ મોટું છે 20માં અને 50માં? તો 50, તો આપણે પહેલાં 50 લખીશું, ત્યાર પછી 20. થઈ ગયો આપણો ઉતરતો ક્રમ, ખબર પડી ગઈ ને? ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી રકમ અને છેક છેલ્લે જેમ જેમ જઈએ તેમ એની કિંમત ઘટતી જાય એટલે નાની રકમ લખવાની, બરાબર. ચાલો આપણું સ્વાધ્યાય અહીંયા આગળ પૂરું થાય છે. હવે તમારે તમારી સામાન્ય જ્ઞાનની નોટમાં આ સ્વાધ્યાય સુંદર અક્ષરે લખવાનું છે, બરાબર. તમને આ દોરતા ના આવડે તો ગોળ કરીને 50 પૈસા નોટની અંદર ચોરસ અથવા લંબચોરસ કરી 20 રૂપિયા, 100 રૂપિયા એ રીતના લખીને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર.
ચાલો ત્યારે આવજો.